પોરબંદરમાં ઉદ્યોગોમાં પાવર ચોરી કરનારા ઘરના કનેક્શન પણ વીજતંત્ર દ્વારા કાપી નાખવામાં આવ્યા છે તો આ બાબતે કોર્ટમાં કરતા કોર્ટ દ્વારા મનાઈ હુકમનો ઇનકાર કરવામાં આવ્યો છે પોરબંદરમાં ફેક્ટરીએ કરી હોવાનું જે વખતે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા પાવર ચોરી સંબંધેનું બિલ આપેલું હતું અને તે અન્વયે પોરબંદરની કોર્ટમાં દાવો કરેલો હોય અને તેમાં કોર્ટ દ્વારા રૂપિયા તેર લાખ ચુમ્મોતેર હજાર જેવી રકમ વસૂલ મળવાનું હુકમનામું કરી આપેલ હતું અને ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા તેના સુધારેલા નિયમો મુજબ હરિરામ આઈસ ફેક્ટરીના માલિકો હરીશભાઈ જેઠાલાલ માલમ અને બિપિનભાઈ જેઠાલાલ માલમના ઘરના કનેક્શનો પણ કાપી નાખ્યા હતા જે અંગે બંને માલિકો દ્વારા પોરબંદરની કોર્ટમાં દાવો કરી પીજીવીસીએલ તેના કનેક્શનો ચાલુ કરી આપવાની માંગ કરી હતી તેમજ ઇલેક્ટ્રિક કનેક્શન આવશ્યક ચીજવસ્તુમાં આવતી હોવાથી પીજીવીસીએલે ઘરના કનેક્શન કાપી નાખ્યા તે ગેરકાયદેસરનું કૃત્ય હોય જેથી મનાઈ હુકમની માંગણી કરેલ હતી જેમાં વીજ તંત્ર દ્વારા તેમના એડવોકેટ દીપકભાઈ બી લાખાણી મારફતે પીજીવીસીએલના ઇજનેર જય નરેન્દ્ર મજીઠિયાએ કોર્ટમાં જાતે હાજર રહી જવાબ રજૂ કર્યો હતો અને મનાઈ હુકમની દલીલ થઈ જતાં એડવોકેટ દીપકભાઈ બી લાખાણી દ્વારા પીજીવીસીએલના સુધારેલા નિયમો અને જોગવાઈઓ સંબંધિત વિગતવાર દલીલ કરી હતી કોર્ટ દ્વારા કારખાનાના માલિકોના ઘરના કનેક્શનો પણ જે કાપી નાખ્યા છે તે નિયમ મુજબ હોવાનું ઠરાવી મનાઈ હુકમની અરજી રદ કરી નાખી છે આ કામમાં બીજી વિશેલ વતી પોરબંદરના એડવોકેટ દીપકભાઈ બી લાખાણી તથા તેની સાથે ભરતભાઈ બી લાખાણી હેમાંગ ડી લાખાણી અનિલ ડી સુરાણી જયેશ બારોટ જીતેન સોનીગ્રા જીતેન્દ્ર પાલા નવઘણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર